तो विद्यार्थी मित्रों मिशन लाइफ एमा लाइफटाइम फॉर एनवायरनमेंट તમને બેન ખબર છે કે આપણે જીવન શૈલી અત્યારે એટલી બધી ખરાબ થઈ ગઈ છે એનો ઉપરાંત સદંતર બંધ થાય અને નવા કોઈ પ્લાસ્ટિકના સ્ત્રોત અત્યારે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક નવો કન્સેપ્ટ ચાલુ છે પછી એ કોર્ટમાં આવી જાય ઘરે ઘરે તો પણ એક ફાયદાકારક છે એ કન્સેપ્ટ આપણે પડીને મળવા પાણી કોઈ મળશે નહીં લેવું હોય તો પેટ્રોલ પંપ કેમ ખુલ્યા છે એમ પંપની જેમ તમારે લેવું પડશે ઘરે ઘરે મીટર આવશે તો આ આપણે ધ્યાન રાખી અને પાણીની બચત કરવી જોઈએ એના માટે શું કરી શકાય તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ પછી નદીની અંદર આપણે ડેમ બાંધવા જોઈએ ખાસ કરીને આપણે મોટી નદી ન હોય તો ચેક ડેમ ખેત તલાવડી આ ઓર્ગેનિક ખેતી આપણે કરતા નથી જંતુનાશક વાપરીએ છીએ બેઠાડું જીવન થઈ ગયું છે અમે નાના હતા તો અમે બધા કસરત કરતા રમતા એવું સતત ચાલુ રહેતું જેના કારણે વાંધો આવતો નહીં છે અત્યારે અમને પણ જો ડાયાબિટીસ જેવા રોગો થવા મળ્યા મેઇન કારણ શું બેઠાડું લાઈફસ્ટાઈલ તો આપણે લાઈફસ્ટાઈલમાં 0.03% હતું 0.04 અત્યારે નવા એવા પ્રમાણે 0.05% ની આજુબાજુ ઉપવાની સરસું ચોખ્ખું ફીણે બચાવી શકીશું ખાસ કરીને વધતી જતી વસ્તી અને કારખાનાઓનું પ્રમાણ તમને ખબર છે કે કારખાનાઓ પુષ્કળ વધ્યા છે એની સામે રહેવો પડે એ કન્સેપ્ટ આપણે લઈએ તો વાંધો આવે નહીં આપણી ઘરે પ્લાસ્ટિક વાળું અલગ રાખવાનું પછી જે કચરો છે વિઘટન થાય હોય એને અલગ રાખવાનું ખાદ્ય ખોરાકને અલગ રાખવાનું એ ખાદ્ય ખોરાકનો કચરો હોય એનો તમે ગાય ગૌશાળામાં કે ગાયને માટે ઉપયોગ કરો પ્લાસ્ટિકનો કચરો છે એનું તમે પ્લાસ્ટિકનું રિસાયકલથી બચાવી લેજો પાવર બચાવો જોઈએ એના માટે પુનઃપ્રાપ્તિ ઉર્જા સ્ત્રોત તરફ તમારે જવું પડે પુનઃપ્રાપ્તિ ઉર્જા સ્ત્રોત એટલે કે આપણે ખ્યાલ છે કે પવન ઉર્જા છે સૌર ઉર્જા છે જળ ઉર્જા છે ટાઇડલ એનર્જી છે આ ઉપરાંત પ્લાઝ્મા એની સિવાય ડોક્ટર કે દવાખાનાની જરૂર પડતી અત્યારે પુષ્કળ જરૂર પડે એનું મેઇન કારણ હોય તો આપણે પર્યાવરણને ડિસ્ટર્બ કર્યું છે